અમદાવાદના વટવામાં આજે યોજાશે દિવ્ય દરબાર વટવામાં સાંજે પાંચ થી સાત કલાકે ધીરેન્દ્ર શાસ્ત્રીનું દિવ્ય દરબાર અગાઉ ચાણક્યપુરીમાં મર્યાદિત જગ્યા અને ઓગણજમાં વરસાદના વિઘનને કારણે કાર્યક્રમ રદ થયો હતો આખરે વટવાના શ્રીરામ મેદાનમાં કાર્યક્રમ નિર્ધારિત થતા સ્ટેજ ડોમ બાંધવાની તૈયારીઓ શરૂ કરી દેવાઈ છે મેદાનમાં વરસાદને કારણે કીચડ થતા આખરે મેદાનને બહારના મુખ્ય માર્ગ ઉપર શરૂ કરાઈ છે તમામ વ્યવસ્થા નવું સ્ટેજ બેઠક વ્યવસ્થા માટે સોફા મોટા પંખા સહિતની વસ્તુ જગ્યાએ માટી પુરાણ કરી જમીન સમતલ કરાઈ રહી છે સાંજે પાંચ થી સાત દરમિયાન બાગેશ્વર ધામના બાબા ધીરેન્દ્ર શાસ્ત્રીજી નો દિવ્ય દરબાર યોજાશે શિવકૃપા મિત્ર મંડળ દ્વારા દિવ્ય દરબારનું આયોજન કરવામાં આવ્યું છે વટવાના શ્રીરામ મેદાન ખાતે કાર્યક્રમ નિર્ધારિત છે આજે સાંજે પાંચ વાગ્યાથી સાત વાગ્યા સુધી બે કલાક બાબાનું દિવ્ય દરબાર રાખશે આમ તો અમદાવાદની અંદર બે દિવસ તો તેમનો કાર્યક્રમ હતો પરંતુ ઝંઝોગો વસાદ તે કાર્યક્રમ બંધ રાખવો પડ્યો હતો વરસાદ વિઘ્ન બન્યું હતું ત્યારે હવે વટવા ખાતે આવેલા શ્રીરામ મેદાન ખાતે દિવ્ય દરબારનું આયોજન કરવામાં આવ્યું છે જે આયોજનને પગલે હાલમાં તડામાર તૈયારી ચાલી રહી છે શિવકૃપા મિત્ર મંડળ દ્વારા આ દર દિવ્ય દરબારનું આયોજન કરવામાં આવ્યું છે સંવાદદાતા અતુલ જોડાઈ ગયા છે મારી સાથે જે તૈયારીઓ ચાલી રહી છે સીધા જઈશું અતુલ પાસે અતુલ બે દિવસનો આ કાર્યક્રમ રદ થયો આજે પણ વરસાદની આગાહી તો છે જ તેમ છતાં દિવ્ય દરબારનું આયોજન કરવામાં આવ્યું છે કેવા પ્રકારની તૈયારીઓ હાલમાં થઈ રહી છે જણાવશો ખ્યાતિ વટવામાં આવેલા શ્રીરામ મેદાન કે જ્યાં થોડા દિવસો પહેલાં આપણે જોયો હતો દેવકીનંદનજીની કથાનું આયોજન થયું હતું અને ત્યાં જ ધીરેન્દ્ર શાસ્ત્રી પોતે પણ કેટલીક મિનિટ ઉપસ્થિત રહ્યા હતા અને એ જ શ્રીરામ મેદાનની બહારની તરફ જે માર્ગ આવેલો છે અત્યારે એ જ માર્ગ ઉપર સ્ટેજ બનાવવાનું કામકાજ ચાલી રહ્યું છે અને દિવ્ય દરબાર માટે જે બેઠક વ્યવસ્થા છે તે અત્યારે તૈયાર કરવામાં આવી રહી છે આ દ્રશ્યમાં જોઈ શકો છો બપોરે બે વાગીને દસ મિનિટ થઈ રહી છે અને અત્યારથી જ જે મહિલાઓ છે તેઓ અહીંયા ઉપસ્થિત છે જય જય શ્રીરામના નારા અહીંયા લાગી રહ્યા છે હનુમાન ચાલીસાનો પાઠ થઈ રહ્યો છે અને ખાસ કરીને વાત કરવામાં આવે તો ગરમી પણ આજે તેનો ગરમીનો અનુભવ પણ સારો એવો થઈ રહ્યો છે ત્યારે લોકો પોતાના દુપટ્ટાથી છાંયડોનો સહારો લઈ રહ્યા છે કેટલાક લોકો છત્રી સાથે નજરે પડી રહ્યા છે તો કેટલાક લોકો

बहुत बहुत खुशी है कि हमको उनके दर्शन मिले आज इतनी इतनी पब्लिक आई है इतने उनके उनके इतने अच्छे काम है कि लोग कहाँ कहाँ से आ रहे हैं। हम तो कभी तो पास नए अच्छा, दरबार लगेगा लगता है पर्चा आपका भी खुल जाएगा कुछ उम्मीद लगता है? है वो तो प्रभु की लीला है हम तो जानते नहीं क्योंकि हमारी सच्ची आत्मा होगी तो जरूर खुलेगी अगर नहीं खुली तो सच्ची आत्मा नहीं है सच्चा मन होगा वो खुद ही पढ़ लेते हैं ऐसी बात नहीं है भैया आते तो बहुत लोग है लेकिन पर्ची हर किसी की नहीं खुलती है

ડાબી તરફની વાત કરું તો દેવકીનંદનજીનો જ્યાં કાર્યક્રમ થયો હતો એ ડોમ જે છે ત્યાં આ કાર્યક્રમનું આયોજન નથી કરવામાં આવી રહ્યું કારણ કે વરસાદનો માહોલ છે ગઈકાલ સુધીમાં વરસાદ રાત્રિ સુધીમાં વરસાદ પડ્યો છે જેના કારણે અહીંયા આયોજન નથી કરવામાં આવ્યું પરંતુ બહારની તરફ જે રોડ છે ત્યાં આયોજન કરવામાં આવ્યું છે અને જે પોસ્ટર લગાવવામાં આવ્યું છે તેમાં પૂર્વ ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજા સાંસદ હસમુખ પટેલ ધારાસભ્ય ભાઉસિંહ જાદવ અને ધારાસભ્ય દિનેશ કુશવાહાના પોસ્ટર સાથે અહીંયા તમામ કાઉન્સિલરોના પોસ્ટર પણ લગાવવામાં આવ્યા છે અને જે કાર્યક્રમ છે પાંચથી સાત વાગ્યા સુધીનો નિર્ધારિત કરવામાં આવ્યો છે મોટી સંખ્યામાં પણ અહીંયા લોકો ઉપસ્થિત રહે તે પ્રકારની જે આશાઓ છે તે વ્યક્ત કરવામાં આવી રહી છે હું મારા સહયોગીને કહીશ કે આપને સ્ટેજની જે તૈયારીઓ છે તે પણ બતાવશે કારણ કે સ્ટેજ જે છે તે અત્યારે બનાવવામાં આવી રહ્યો છે પાંચ વાગ્યાથી લઈને સાત વાગ્યાનો જે કાર્યક્રમ છે તે પહેલા દિરેન્દ્ર શાસ્ત્રી હિંમતનગર ખાતે પહોંચવાના છે અને ત્યાંથી અમદાવાદ પરત આવશે અને આ દિવ્ય દરબારના કાર્યક્રમનું આયોજન થશે હવે જોવાનું એ રહેશે કે જે તૈયારીઓ છે તે અહીંયા તડામાર તૈયારીઓ ચાલી જરૂર રહી છે પરંતુ પાંચ વાગ્યાથી લઈને સાત વાગ્યા સુધીનો જે સમય છે ત્યાં સુધીમાં જે તૈયારીઓ છે કેટલી પૂર્ણ થઈ શકે છે કારણ કે પાછળની તરફની પણ જે વ્યવસ્થાઓ છે તે અત્યારે કરવામાં આવી રહી છે જે સ્ટેજ છે તે બનાવવામાં આવી રહ્યો છે અને જે તમામ જે તૈયારીઓ છે તેને અત્યારે આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે અને લગભગ પાંચ વાગ્યાનો કાર્યક્રમ છે તે એવી આશા રાખી શકાય કે છ વાગ્યાની આસપાસ ધીરેન્દ્ર શાસ્ત્રી અહીંયા આવશે અને સુરતમાં જે પ્રકારે દિવ્ય દરબાર આપણને જોવા મળ્યો હતો ફરી એકવાર હવે અમદાવાદમાં જે ઓગણત્રીસમી તારીખે દિવ્ય દરબારનું આયોજન થવાનું હતું જે ન થઈ શક્યું ચાણક્યપુરી ત્યારબાદ ઓગણીસ ખાતે એ જ દિવ્ય દરબાર હવે વટવા ખાતે આયોજિત થશે બિલકુલ અતિલ આપની પાસે આવી છે ઉદય પાસે જઈશું સીધા જ પ્રવીણ કોટક કે જેમના ત્યાં તેમને રાત્રે રોકાણ કર્યું છેલ્લા બે દિવસથી તેઓ ત્યાં જ રોકાયા છે બાબા ભાગેશ્વર આજે હિંમતનગર ખાતે ગયા છે ઇનગ્રેશન માટે ને ત્યારબાદ ફરી પરત ફરી તૈયાર થઈ અને અહીં આવશે વટવા ખાતે તેવું આયોજન હાલમાં જોવા મળી રહ્યું છે તે પ્રકારે ઉદય ખાસ કરીને ત્યાં પોલીસનો બંદોબસ્ત કેવો છે કાર્યક્રમને લઈને શું વધુ જાણકારી છે હજુથી ખ્યાતિ જો વાત કરવામાં આવે તો બાબા બગેશ્વર ગુજરાતમાં દસ દિવસના પ્રવાસે છે ત્યારે આ પ્રવાસના દિવસની જો વાત કરવામાં આવે તો આજના દિવસે પ્રવીણ કોટક જે છે ઉદ્યોગપતિ અમદાવાદના ખાસ કરીને એમના ઘરે અત્યારે એમનું નિવાસસ્થાન છે અને અહીંયા રોકાણ જે છે કરવામાં આવ્યું છે તો સવારથી જ તે અહીંયા જે છે ચહલ પહલ વધી ગઈ હતી ખ્યાતિ ખાસ કરીને અમદાવાદના નાના મોટા ઉદ્યોગપતિઓ અને લોકસાહિત્ય કલાકારો જે છે એ અહીંયા એમની મુલાકાત લઈ રહ્યા છે અને અત્યારે તમે જોઈ શકો છો કે બહારની તરફ જે વાહનો જે છે એનો થપ્પો લાગી ચૂક્યો છે પરંતુ દરેક વ્યક્તિઓને અંદર નથી જવા દેવામાં આવી રહ્યા અહીંયાથી કારણ કે જે અંદરથી જેની પરવાનગી આપવામાં આવે એ લોકોને જ પ્રવેશ આપવામાં આવી રહ્યો છે જે પ્રમાણે જાણવા મળી રહી છે માહિતી એ પ્રમાણે ખ્યાતિ કે ત્રણ વાગે અહીંયાથી પ્રવીણ કોટક સાથે હિંમતનગર જવા માટે રવાના થશે ફૂડ ફેક્ટરીનું જે છે એ ઉદઘાટન કરવામાં આવશે ઉદ્ઘાટન થયા બાદ ત્યાંથી વટવા પહોંચશે ને તમામે તમામ રસ્તો જે છે એ બાય રોડ બાબા બગેશ્વર જે છે એ કારમાં નીકળશે અને કારમાં તે હિંમતનગર પહોંચશે હિંમતનગર પહોંચ્યા બાદ જે છે અમદાવાદના વટવા ખાતે પહોંચશે ત્રણ વાગ્યાની આસપાસ જે છે અહીંયાથી નીકળી શકે છે એટલે એક દોઢ બે કલાકનો રસ્તો જે છે હિંમતનગર ખાતેનો છે અડધી કલાક રોકાઈ શકે છે ત્યાંથી ફરી હિંમતનગરથી વટવા જવા નીકળશે ને દોઢ બે કલાકનો રસ્તો એ થશે એટલે માનવામાં આવી રહ્યું છે કે છ સાત વાગ્યાની આજુબાજુ જે છે વટવા પહોંચી જાય બાબા બાગેશ્વર અને દિવ્ય દરબાર જે છે એ શરૂ કરી શકે બિલકુલ આભાર આપ બંનેનું વધુ અપડેટ આપની પાસેથી લેતા રહીશું અમદાવાદમાં બાબાનો દિવ્ય દરબાર તેની તડામાર તૈયારીઓ ચાલી રહી છે ત્રણ વાગે પ્રવીણ કોટકના નિવાસ સ્થળેથી નીકળી તેઓ શ્રીરામના દાન ખાતે જવાના છે સાંજે પાંચથી સાત બાપુ હાઉસ પહોંચ્યા હતા ભારતી બાપુએ ધીરેન્દ્ર શાસ્ત્રીના વખાણ કર્યા હતા નાની ઉંમરે સનાતન ધર્મ વિશે ખૂબ સુંદર વાત કરી છે ધીરેન્દ્ર શાસ્ત્રીને આમંત્રણ આપવા માટે અમે આવ્યા છીએ તેવું ભારતી બાપુએ જણાવ્યું હતું ગઈકાલે અમારે ઘાટલોડિયા આમંત્રણ હતું એટલે અમે ગયા હતા અને ધીરેન્દ્ર શાસ્ત્રી મેળ્યા ખૂબ આનંદ થયો સનાતન ધર્મ અને ભારત વર્ષના વિકાસની વાતો કરી રહ્યા છે હિન્દુ રાષ્ટ્રની વાતો કરી રહ્યા છે એમનું અમને સંતોને ગૌરવ છે અને આટલી નાની ઉંમરે જે મોટા સંતો ન કરી શકે એવું કાર્ય ધીરેન્દ્ર શાસ્ત્રી કરી રહ્યા છે એટલે સો પ્રાઉડ અને આજે અમે ધીરેન્દ્ર શાસ્ત્રીને આમંત્રણ પાઠવવા આવ્યા છીએ અમારે લંબેરા આશ્રમમાં એક મોટો ગેટ બનાવવાનું છે ભૂમિ પૂજન આજે રાખ્યું છે તે એમના હસ્તે અમારી ઈચ્છા છે તો એટલા માટે અમે આવ્યા છીએ જય ગિરનારી